નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. આપણે હમણાં જ એટલે કે આગામી જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની એક્ઝામ આવનાર છે તેમાં તમામ એએનએમ સેકન્ડરી સ્ટુડન્ટ માટેની ફૂલ તૈયારી માટે બે સબ્જેક્ટ, પેલો મિડવાઇફરી અને પેપર નંબર બે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ, ખૂબ જ અગત્યના સબ્જેક્ટ. અને આ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ જેવા સબ્જેક્ટને ખૂબ જ સરળ બનાવવા માટે અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કેવા પ્રશ્ન પૂછાય, કેવી રીતે આપણે પ્રશ્નો લખી શકાય પેપરમાં, એની આપણે સરળ ભાષામાં ખૂબ સરસ મજાની છણાવટ કરીએ. આજે આપણે જોઈશું છેલ્લું પેપર અને એ પેપર છે 31/3/2021 જે પૂરક પરીક્ષા લેવાની, એ પરીક્ષાનું પેપર હેલ્થ સેન્ટર મેનેજમેન્ટનું. તો કઈ રીતે પૂછવું અને આ જ પેપર સ્ટાઇલમાં આગામી પેપર હશે, આગામી પરીક્ષાનું પેપર. તો આપણે જોઈએ પેપર સોલ્યુશન 31/3/2001 અને એનો આ છે પહેલો પ્રશ્ન. પ્રશ્ન એવો હતો મિત્ર કે 2500 વસ્તી વાળો જેનો જન્મદર 15 છે તેવા ગામની સગર્ભા માતા અને બાળકોની નીચેની જરૂરિયાતોનો અંદાજ કાઢો. એમાં પહેલો પ્રશ્ન છે ઇન્જેક્શન ટીડીના ડોઝ, બીજો છે મમતા કાર્ડની સંખ્યા, ત્રીજો છે ટેબ્લેટ આયર્ન ફોલિક એસિડની સંખ્યા, ટેબ્લેટ આલ્બેન્ડાઝોલની સંખ્યા, સિરિંજ નીડલની સંખ્યા, આઈપીવીના રસીના ડોઝની ગણતરી, રોટાવાયરસના રસીના ડોઝની ગણતરી, કોટ્રામેક્સાઝોલના ડોઝની સંખ્યા, 5 વર્ષ સુધીના બાળકોની સંખ્યા અને બીસીજીના ડોઝની ગણતરી. આ બધા 10-10 મુદ્દા આપણે કવર કરવાના છે અને 20 માર્કનો પ્રશ્ન હતો. એક મુદ્દો તમે સાચો લખો એટલે એનો તમને 2 માર્ક્સ મળે છે. તો ટોટલ 20 માર્કનો પ્રશ્ન છે. ખૂબ જ સરળ પ્રશ્ન, એકવાર તૈયારી કરીએ તો આવડી જાય. તો ચાલો આપણે વિગતવાર આની કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવો એ જોઈએ. એક વિનંતી છે દરેક મિત્રોને કે આ જ્યારે વિડીયો જુઓ ત્યારે તમારી સાથે પેન અને બુક્સ રાખો અને તમે લખતા જાઓ કે આ દાખલો કેવી રીતે ગણવો, તો આપણને ખૂબ જ સરળતા રહેશે. અહીં આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે શરૂઆત આપણે આ રીતે કરવાની હોય કે વસ્તી કેટલી છે, તો કેટલી હતી સાહેબ વસ્તી? 2500 ની. અને જન્મદર કેટલો છે? જન્મદર હતો 15 નો. જન્મદર છે 15, બરાબર. તો 2500 ની વસ્તી અને જન્મદર 15. જો આ એક વખત આપણે લખી નાખ્યું હોય તો આપણી ક્યારેય ભૂલ પડે નહીં. એટલે પેલા અહીંથી શરૂ આપણે કરશું કે આપણા દાખલામાં વસ્તી કેટલી આપી છે અને જન્મદર કેટલો આપ્યો છે, બરાબર. તો આપણી વસ્તી છે 2500 ની અને જન્મદર છે 15 નો. તો ચાલો આપણે ગણીએ દાખલો. તો દાખલો ગણવાની શરૂઆત આપણે કરશું 0-1 વર્ષના બાળકોની સંખ્યા શોધવાની. એક્સક્યુઝ મી સર, સર આમાં 0-1 વર્ષના બાળકોની સંખ્યા તો માંગેલી નથી. જો વિદ્યાર્થી મિત્રો, આમાં એવું છે કે જ્યારે આ ઉપરની આપણે ગણતરી કરવાની હોય તો એ ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. અને એ ગણતરી એવી રીતે ધ્યાનમાં લેવાની છે કે ટીડીના ડોઝ કેના માટે છે, રોટાવાયરસ ની સંખ્યા બાળકોમાં, કોટ્રામેક્સાઝોલ ની સંખ્યા 5 વર્ષ સુધીના બાળકો અને બીસીજી ની ડોઝ ની સંખ્યા બાળકો. તો અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે જો આપણી પાસે બાળકોની સંખ્યા હોય અને સગર્ભા માતાની સંખ્યા હોય તો જ આપણે આ દાખલામાં આગળ વધી શકીએ. એટલા માટે શરૂઆતમાં આપણે પહેલું જ સ્ટેપ આપવું એવું હોય કે આપણી પાસે લાભાર્થી એટલે કે બાળકો કેટલા છે, આપણી પાસે સગર્ભા માતા કેટલી છે. કારણ કે આપણને પેપરમાં એવું પૂછ્યું છે કે ગામની સગર્ભા માતા અને બાળકો, સગર્ભા માતા છે અને બાળકો બંને આપણા લાભાર્થી છે અને બંનેની જરૂરિયાતોનો અંદાજો આપણે નક્કી કરવાના છે. એટલા માટે આપણે શરૂ કર્યું છે 0-1 વર્ષના બાળકોની સંખ્યાની ગણતરી. એક વખત આપણને બાળકોની સંખ્યાની ગણતરી મળી જાય તો આપણે આગળ દાખલો ગણી શકીએ. તો ચાલો લખો 0-1 વર્ષના બાળકોની સંખ્યા બરાબર, તમને સૂત્ર પાકું જ આવડે છે, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000, બરાબર. તો વસ્તી કેટલી હતી? 2500. જન્મદર કેટલો છે?
15 છેદમાં કેટલા મૂક્યા? 1000. બરાબર, તો 1000 ના 3 મીંડા અને 1000 ના 2 મીંડા અને 2500 ના 2 મીંડા ઉડી જાય તો પાછળ કેટલા રહેશે? 15 છેદમાં 10. વેરી ગુડ, 10 છે છેદમાં, તો ઉપરના 2 છે 25 અને 15 નો ગુણાકાર કરો, કેટલો ગુણાકાર આવશે? 375. એના છેદમાં કેટલા આવ્યા? 10. તો છેદમાં 10 એટલે ટૂંકમાં 1 પોઈન્ટ પછી આપણે 1 મીંડું છે એટલે 5 પછી આપણો પોઈન્ટ આવે, તો એનો મતલબ કેટલો થયો? કેટલા? 37.5 ને આપણે કન્વર્ટ કરવા પડે પૂરા આંકડામાં. જો અહીં 37.1, 2, 3 કે 4 હોત તો કેટલા આવે? 37. અને 37.5, 6, 7, 8, 9 હોય તો કેટલા આવે? એક વધારી દેવાનું, 38 કરી નાખવાનું. તો આ રીતે આપણને પૂરેપૂરા 38 બાળકો મળે. તો અહીં આપણો પહેલું સ્ટેપ થયું કે આપણી પાસે 38 બાળકો છે. હવે આપણે દાખલો ગણવો હોય તો આપણને ખબર પડી જાય કે પોલિયોના ટીપાન આઈપીવી ગણવા હોય તો આપણે લાભાર્થી કેટલા લેશું? 38. તો આ જ રીતે બીજું સ્ટેપ આવશે અને એ છે સગર્ભા માતાની સંખ્યાની ગણતરી. બરાબર, તો સગર્ભા માતાની સંખ્યાની ગણતરીમાં પણ કઈ રીતે સૂત્ર આવશે? વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વત્તા 10% બગાડ. વેરી ગુડ, 10% બગાડ કેમ મેં મૂક્યો? તમને કેમ શું ખ્યાલ આવ્યો 10% બગાડમાં? કોઈ એબોર્શન તે થઈ જાય તો એ 10% બગાડ માં. બરાબર, 10% બગાડમાં આપણે 10% વધારે ઇન્ડેન્ટ કરવાનું રહે. બરાબર, તો આ રીતે +10% બગાડ એવી રીતે આપણે કરશું. આપણી વસ્તી છે 2500 ની, જન્મદર છે 15 નો, છેદમાં મૂકા 1000, વત્તા 10% બગાડ એમને ખેંચતા જાઓ. દાખલો વ્યવસ્થિત ગણતા જાઓ, તમારી બુકમાં ગણતા જાઓ. દરેક વખતે તમે ને તમે અલગ અલગ વસ્તી અલગ અલગ જન્મદર લઈને દાખલો ગણો. દાખલો 100% પૂછાશે. બરાબર, તો 2500 ના 2 મીંડા અને 1000 ના 2 મીંડા ગયા, પાછળ કેટલા રહ્યા? 15 છેદમાં 10 વત્તા 10% બગાડ. બરાબર, વત્તા 10% બગાડ આપણે એમને ખેંચવાનો જ છે. ત્યાર પછી 25 × 15 બરાબર કેટલા થયા? 375 છેદમાં 10 વત્તા 10% બગાડ. 375 એટલે તમને આપણે જેમ આગળ હમણાં જ જોયું બાળકોની સંખ્યા શું. જો તમને બાળકોની બહુ સહેલું છે અને તમને ક્લુ આવડી જાય કે મારે બાળકોની સંખ્યા 38 આવી, તો 38 ના 10% તમે ગણો તો 38 ના 10% એટલે કેટલા થાય? 3.8 એટલે એને પૂરેપૂરા કરી તો કેટલા થાય? 4. બરાબર, તો 38 ને 4 42 જ માતા આવે. સમજાઈ ગયું? તો આ રીતે પણ તમે ગસ કરી શકો. તો 37.5 વધતા 10% બગાડ. 37.5 ને આપણે શું કર્યું? અહીંયા 10% કન્વર્ટ એટલે 38 ના 10% એટલે ત્યાં 3.8 એટલે 3.8 એટલે 4. તો 38 વધતા 4 = 42. બરાબર, તો અહીંયા હવે આપણને ક્લિયર કટ થઈ ગયું કે સગર્ભા માતા આપણી પાસે 42 છે અને બાળકો આપણી પાસે કેટલા છે? 38. હવે આપણે દાખલો ગણવાનો શરૂ કરવો પડે. બરાબર, તો હવે તમે હજી તમે આવો દાખલો જયારે પૂછાય તો હજી તમે આગળ આમ કરતા જાઓ કે બાળકોની સંખ્યા. બરાબર, બાળકોની સંખ્યા કેટલી થઈ આપણી પાસે? 38. બરાબર, બાળકોની સંખ્યા આપણી પાસે થઈ 38 અને સગર્ભા માતાની 42. સગર્ભા માતા 42. બરાબર, તો આ રીતે આપણે લખી નાખવાનું તમારે જેથી કરી અને તમને યાદ રહે કે મારે મારા લાભાર્થી આટલા છે. બરાબર, હવે આપણે એક પછી એક લેતા જાય. જે પ્રમાણે દાખલો પૂછ્યો છે એ પ્રમાણે દાખલામાં પેલા પૂછ્યું મમતા કાર્ડ ની ગણતરી. બરાબર, તો મમતા કાર્ડ ની ગણતરી, તો મમતા કાર્ડ ની સંખ્યા લખવાની, પેલા ઉપર લખવાનું મમતા કાર્ડ ની ગણતરી, પછી લખવાનું મમતા કાર્ડ ની સંખ્યા. બરાબર, કેના માટે મમતા કાર્ડ ની જરૂર પડે? સગર્ભા માતા માટે. બરાબર, તો સગર્ભા માતા ની સંખ્યા ગુણ્યા 1. કેમ 1 લખો? દરેક માતા ને 1 મમતા કાર્ડ ની જરૂર પડે છે. બરાબર, સગર્ભા માતા ની સંખ્યા 42 × 1 = 42. બરાબર, આવી રીતે ખોટો કરીને લખો કે મમતા કાર્ડ ની સંખ્યા 42 ન. તો અહીંયા આપણો આ રીતે દાખલો ગણાય અને આ દાખલાના કોઈ પણ 2 માર્ક માંથી 1 પણ પોઈન્ટ કાપી શકે નહીં. બરાબર, ક્લિયર કટ આ રીતે દાખલો ગણો. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેશું અને નેક્સ્ટ છે ઇન્જેક્શન TD ના ડોઝ ની સંખ્યા. બરાબર, ઇન્જેક્શન TD ના ડોઝ ની સંખ્યા,
તો ઉપર આપણે એમ લખશું કે ઇન્જેક્શન ટીડી ના ડોઝ ની ગણતરી, પછી ઇન્જેક્શન ટીડી ના ડોઝ ની સંખ્યા બરાબર, બોલો જે સૂત્ર, સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા ડોઝ ગુણ્યા વેસ્ટેજ ફેક્ટર. બરાબર, તો અહીં સગર્ભા માતાની સંખ્યા એટલે કેટલી લીધી? 42. ડોઝ કેટલા લેવાના હોય ટીડી ના? 2 ડોઝ. વેસ્ટેજ ફેક્ટર કેટલું હોય? 1.33. બરાબર, તો તમને બહુ મસ્ત ક્લિયર કટ થઈ ગયું. હવે આને 42 ના 42 મૂકી દીધા, 2 ના 2 મૂકી દીધા, 1.33 ને આપણે 133 કરી નાખ્યા. કેમ 133 કર્યા? એટલે આપણે ગુણાકારમાં સહેલું પડે, અને નીચે આપણે કેટલા કરી નાખવાના હોય? 100. તો એ આપણને ગુણાકારમાં સહેલા પડે. હવે આપણે 42 × 2 × 133 કરવાના રહેશે. તો 42 × 2 × 133 એટલે કેટલા આવશે? 11172. અને એને છેદમાં 100 તો એમને એમ રહેશે. બરાબર, તો 11172 એટલે કેટલા મીંડા થયા? 2 મીંડા. પોઈન્ટ ક્યાં મૂકશો? 7 પહેલા. બરાબર, 7 પહેલા અને 1 પછી, એટલે 1 અને 7 ની વચ્ચે 2 આંકડા મૂકીને 2 મીંડા છે. 1 મીંડું, આ 1 મીંડું અને 2 મીંડા. બરાબર, તો 2 પોઈન્ટ, આ 1 અને 2 પછી પોઈન્ટ મૂકવાનો. તો 111.72 ને પૂરા કરવા હોય તો 112. વેરી ગુડ. તો ટીડી ના ડોઝ ની સંખ્યા કેટલી થાય? 112 ડોઝ. વેરી ગુડ. તો આ રીતે ટીડી ના ડોઝ ની સંખ્યા ગણવાની થાય. જેસે મગજમાં આવશે? યસ સર. વેરી ગુડ, બહુ સરસ. ચાલો નેક્સ્ટ જોઈએ. ટેબ્લેટ આયર્ન ફોલિક એસિડ ની ગણતરી કરો. ટેબ્લેટ આયર્ન ફોલિક એસિડ ની સંખ્યા, બરાબર, સૂત્ર શું આવશે? સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 200. હવે અહીંયા 200 કેમ આવ્યા? સગર્ભા માતા, એક સગર્ભા માતાને 200 ટેબ્લેટ આપવામાં આવે છે એટલા માટે? ના 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 ના, એક સગર્ભા માતા હોય તો તમને, આપણને ખબર છે કે આપણે અગાઉ કોષ્ટકમાં જોયું હતું કે સગર્ભા માતાના બે પાર્ટ આપણે પાડીએ, એક એનિમિક અને એક વિધાઉટ એનિમિયા. 50% માતા એવી હોય કે જેને એનિમિયા ન હોય, અને 50% માતા એવી હોય કે જે એનિમિયા વાળી હોય. તો અહીં જે આયર્ન ફોલિક ની ગોળી આપવાની છે, એનિમિયા ન હોય એવી માતાને 150 ગોળી આપવાની છે. કેટલી આપવાની છે? 150. અને એનિમિયા હોય એવી માતાને કેટલી ગોળી આપવાની છે? 200 ગોળી. બરાબર, તો એવરેજ કેટલી ગોળી થઈ? 200 ગોળી થઈ. કેટલી થઈ? 200. તો આ રીતે આપણે સગર્ભા માતાની સંખ્યા ગણવાની હોય. તો આમ જનરલી આપણે જોઈએ તો 50% માતા છે એ એનિમિયા વાળી હોય, અને 50% માતા સારી હોય. પણ જે નિપીની નવી ગાઈડલાઈન છે એ મુજબ દરેક માતાને આપણે 200 ટેબ્લેટ આયર્ન ફોલિકની આપવાની થાય. તો ટેબ્લેટ આયર્ન ફોલિકની સંખ્યા બરાબર સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 200. સગર્ભા માતાની સંખ્યા કેટલી છે? 42 × 200 બરાબર કેટલા થશે? 8400 ગોળી. તો આયર્ન ફોલિક ની ગોળી ની સંખ્યા 8400 થશે. બરાબર, આમાં ખાસ યાદ રાખજો, બીજું કઈ યાદ રાખવાનું નથી. તમારે સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 200 લખી નાખવાની. બરાબર, આયર્ન ફોલિક ની ગોળી 200 જ આપવાની હોય. નેક્સ્ટ આપણો દાખલો છે ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ. એકદમ સરળ, સિમ્પલ. તમને ખ્યાલ છે ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ કેટલી આપવાની હોય? 1 ગોળી આપવાની હોય. બરાબર, તો ઉપર આ રીતે લખો, લખવાની આળસ જરાય ન કરતા. ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યાની ગણતરી. ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ ની સંખ્યા બરાબર સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા 1. સગર્ભા માતા 42 છે, એને ગુણ્યા 1 એટલે 42 ગોળી. તો આલ્બેન્ડાઝોલ ની કેટલી ગોળીઓની આપણે જરૂર પડે? 42 ગોળીની જરૂર પડે છે. ટૂંકમાં જેટલા આપણા લાભાર્થી એટલી ગોળી આપણે આલ્બેન્ડાઝોલ જોઈ છે. બરાબર, તો યાદ એવી રીતે રખાય, મમતા કાર્ડ 1, આલ્બેન્ડાઝોલ 1. બરાબર, પછી 2-2 હોય તો 2 યાદ રાખવાના, આ રીતે યાદ રાખતું જવાનું. ઓકે, નેક્સ્ટ આપણો દાખલો છે સિરિંજ નીડલ ની ગણતરી. જો અહીં સિરિંજ નીડલ ની ગણતરી છે ને, તો સિરિંજ નીડલ ની ગણતરી બંનેને સિરિંજ નીડલ જોઈ. બરાબર, કારણ કે આપણને દાખલો જ્યાં ઉપર આપણને મેઇન દાખલો આપ્યો છે, એ દાખલામાં એવું છે કે સગર્ભા માતા અને બાળકો બંનેનું આપણે ઇન્ડેન કરવાનું છે. તો અહીંયા આપણે એમ લખાય કે સગર્ભા માતા માટે સિરિંજ નીડલ ની સંખ્યાની ગણતરી. બરાબર,
અને બાળકો માટે પણ અલગ સિરિંજ નહીં, કારણ કે સગર્ભા માતાને તો કેટલા ઇન્જેક્શન હોય, ખાલી ઇન્જેક્શન બે જ ઇન્જેક્શન, બાળકોને તો ઘણા બધા ઇન્જેક્શન હોય, તો પેલા સગર્ભા માતાની કરી તો સિરિંજ નીડલની સંખ્યા બરાબર સગર્ભા માતાની સંખ્યા ગુણ્યા ઇન્જેક્શનની સંખ્યા ગુણ્યા 1.33. આ 1.33 શું લખ્યું છે? વેસ્ટેજ ફેક્ટર. વેસ્ટેજ ફેક્ટર એટલે શું કહેવાય? કોઈ સિરિંજ નીડલ બગડેલી નીકળી હોય, ખરાબ નીકળી હોય, તો એને બદલે આપણે વાપરી શકીએ, એટલે વધારાની એટલે ઇન્ડેન કરવાની. બરાબર. 100 જણાને ઇન્જેક્શન તમારે આપવાના હોય અને તમે 100 જ સિરિંજ નીડલ મંગાવો તો હાલે નહીં, એના બદલે તમારે 1.33 વધારે સિરિંજ નીડલ મંગાવી જોઈએ. એટલે 10-12 સિરિંજ નીડલ વધારે મંગાવો તો તૂટી ફૂટી જાય, ઘણી વખત અનસ્ટ્રાયલ થાય, તો આપણે કામ આવે. તો આ રીતે થયું 42 ગુણ્યા 2 ગુણ્યા 1.33. તો 1.33 ને આપણે નીચે 100 મૂકી દીધા, જેથી જેમ આપણે ટીડી માં કર્યું તેમ 42 × 2 × 133/100. તો હવે 42 × 2 × 133 નો આપણે ગુણાકાર કરશું તો કેટલો આવશે? 11,172. એના છેદમાં 100 ના 2 મીંડા છે, એટલા માટે 100 ના 2 મીંડા એટલે 111.72 થશે. અને 111.72 એટલે આપણે ખબર છે, પોઈન્ટ પછી જો પાછળો, છગડો, સાતડો, આઠડો કે નવ હોય તો એના બદલે આગળના આંકડામાં એક ઉમેરાઈ જાય, એટલે સિરિંજ નીડલ આપણે કેટલી જોશે? તો 112 નંગ જોશે. તો આપણો જવાબ આવશે, સગર્ભા માતા માટે કેટલી સિરિંજ નીડલ જોશે? 112 નંગ. મિત્રો યાદ રાખજો, જેટલા ટીડી ના ડોઝ ની જરૂર પડશે એટલી સિરિંજ નીડલ ની જરૂર પડશે, કારણ કે આપણે ટીડી ના ડોઝ માં સિરિંજ નીડલ યુઝ કરવાની છે. તો આ જ રીતે આપણે પાછી સિરિંજ નીડલ બાળકો માટે જોવાની છે. તો આગળ દાખલો તો તમને ગણતા આવડી જ ગયો સગર્ભા માતા માટે. તો અહીંયા બાળકો માટે સિરિંજ નીડલના ડોઝની સંખ્યા ગણવાની, અને એનું સૂત્ર શું મૂકશું આપણે? લાભાર્થીની સંખ્યા ગુણ્યા ઇન્જેક્શનની સંખ્યા ગુણ્યા 1.33. લાભાર્થીની સંખ્યા અહીંયા યાદ રાખજો, અહીંયા બાળકો માટે લીધા છે એટલા માટે આપણે 38 લખવાના છીએ, અને ઇન્જેક્શનની સંખ્યા 8 લીધી છે. શા માટે 8 લીધી છે? તો એનું આપણે કેલ્ક્યુલેટ કરવા જઈએ તો 8 ઇન્જેક્શન ની જરૂર પડે છે, અને ગુણ્યા 1.33. એક બાર ક્યાં ક્યાં 8 ઇન્જેક્શન તમે આમાં ગણ્યા? એક બીસીજી નું ઇન્જેક્શન બરાબર, 3 પેન્ટાવેલેન્ટ ના ઇન્જેક્શન, 1 મિઝલ્સ નું ઇન્જેક્શન બરાબર, આઈપીવી આઈપીવી ના 2 ઇન્જેક્શન બરાબર. આમ ટોટલ 8 ઇન્જેક્શન ની જરૂર પડે છે. તો 38 × 8 × 1.33 એટલે છેદમાં 100. તો 38 × 8 × 1.33 કરશું એટલે આવશે 40,432, અને છેદમાં 100 છે એટલે 100 આપણે બાદ 2 પછી પોઈન્ટ કાપશું એટલે 404.32 આવશે, અને 404.32 છે તો પોઈન્ટ પછી કેવો આંકડો છે? તો કે 1, 2, 3 કે 4 હોય તો આગળના આંકડામાં કઈ ઉમેરાય નહીં અને પોઈન્ટ નીકળી જાય, એટલે આપણો જવાબ આવશે 404 સિરિંજ નીડલ ની જરૂર પડે છે. બરાબર. તો આ ખ્યાલ આવી ગયો તમને કે આપણે સિરિંજ નીડલ ના 2 દાખલા ગણ્યા, એકમાં આપણે સગર્ભા માતા લાભાર્થી તરીકે લીધા અને બીજામાં આપણે બાળકોની સંખ્યા લાભાર્થી તરીકે લીધી. તો આવો દાખલો પૂછાય, આવો દાખલો જો કે બહુ ઓછો પૂછાય, બરાબર, થોડો અટપટો કહેવાય કે આ રીતે પૂછાયેલો છે, પણ છતાંય આ રીતે પૂછાય તો બંનેની આપણે સિરિંજ નીડલની સંખ્યા ગણવી જોઈએ. બરાબર. આગળ જોઈએ આપણે એવી જ રીતે આઈપીવી. તો આઈપીવી ની જરૂર કેમાં પડે? સગર્ભા માતામાં કે બાળકમાં? બાળકોમાં. બરાબર. તો બાળકોમાં જરૂર પડે તો આપણે કઈ સંખ્યા લેશું? લાભાર્થીની સંખ્યા ગુણ્યા ડોઝ ગુણ્યા 1.33. અહીં બાળકોમાં જરૂર પડે એટલે લાભાર્થીની સંખ્યા આપણે 38 લઈશું. ડોઝ કેટલા હોય આઈપીવી ના? હમણાં જ આપણે સિરિંજમાં ગણ્યા તો 2 ડોઝ હોય, અને વેસ્ટેજ ફેક્ટર 1.33 હોય છે. તો 38 × 2 × 133/100. તો 38 × 2 × 133 કરશું એટલે 10,108 આવશે. એના છેદમાં 100 છે એટલે 2 પછી પોઈન્ટ કાપવાનો, તો 101.8 આવે છે, 0.8. અને પોઈન્ટ પછી 0, 1, 2, 3 કે 4 હોય તો આપણે ખબર છે પોઈન્ટ પછીના આંકડા નીકળી જાય, એટલે આઈપીવી ના ડોઝ કેટલા જરૂર પડશે? તો કે 101 ડોઝ ની જરૂર પડે છે. બરાબર. તો જયારે આવો મિક્સ દાખલો હોય કે જેમાં સગર્ભા માતા હોય અને બાળકો બંને લાભાર્થી તરીકે હોય, ત્યારે ખાસ યાદ રાખજો કે બાળક જ્યાં જ્યાં લાભાર્થીની સંખ્યા જેમાં લખવાની હોય એ જ લખવી જોઈએ.
ત્યાર પછી આપણે આવશે રોટાવાયરસ, અને રોટાવાયરસમાં ઘણા બધા સ્ટુડન્ટને અવઢવ છે, અને નવી જે રોટાવાયરસની વેક્સિન આવી એ વેક્સિન તમે મારા ખ્યાલથી ગૂગલ પર પણ સર્ચ કરી લીધી હશે, અને એ સર્ચ જે કરી એમાં તમે જોયું પણ હશે કે એ ડોઝ છે, એ જે ડોઝ આવે એ પૂરેપૂરો ડોઝ આવે અને એમાં કોઈ વેસ્ટેજ ફેક્ટર કાઢવાની જરૂર પડે નહીં. તો અહીંયા આપણે આપણી જે આપણે બુક બતાવી તેમાં વેસ્ટેજ ફેક્ટર ડબલ ડોઝમાં કદાચ મંગાવ્યા હોય તો એ કાઢી અને આપણું નવું સૂત્ર રહેશે લાભાર્થીની સંખ્યા ગુણ્યા ડોઝ. બરાબર, લાભાર્થીની સંખ્યા કેટલી છે? 38. કેટલા રોટાવાયરના ડોઝ આવે? 3. તો કેટલા થયા કુલ? 114 ડોઝ. બરાબર, તો આ રીતે 2500 ની જનસંખ્યા વાળું ગામ હોય અને જેનો જન્મદર 15 હોય તો એવા ગામના 114 ડોઝની જરૂર પડે, આ ઇન્ડેન્ટ કહેવાય. વાયલ બંધ થઈ ગયો, ડિઝોલ્વ કરવાનું પણ બંધ થઈ ગયું, ડાયરેક્ટ પાઉચ છે એ મોંમાં આપણને જે ચીક છે ગલોફાના ભાગમાં દબાવી દેવાનું હોય. બરાબર, આ રીતે ડોઝ એને દેવાનો હોય. અને લાસ્ટ આપણો છે, સોરી, નેક્સ્ટ છે બીસીજીના ડોઝની સંખ્યા. બરાબર, તો બીસીજીના ડોઝની સંખ્યા આપણે કેવી રીતે ગણશું? તો આપણે જોઈએ કે બીસીજીના ડોઝની સંખ્યા બરાબર લાભાર્થીની સંખ્યા ગુણ્યા ડોઝ ગુણ્યા વેસ્ટેજ ફેક્ટર. તો અહીં આપણે વેસ્ટેજ ફેક્ટર આવશે જ નહીં. બરાબર, કારણ કે આપણે ડબલ ડોઝમાં મંગાવશું. બરાબર, બે ડોઝ છે એ વેસ્ટેજ ફેક્ટર, પણ એ એક ડોઝ છે એ વેસ્ટેજ ફેક્ટર જ ગણાય, એક ડોઝ આપવાનો ગણાય. એટલે આપણે જે મંગાવીએ એ લાભાર્થીની સંખ્યા 38 અને ગુણ્યા 2 સીધું, તો 76 ડોઝ આપણે મંગાવીએ એટલે આપણા બાળકો જે છે એને પૂરે પર્યાપ્ત બીસીજીના ડોઝ. આમાં કેમ સર ડબલ ડોઝ મંગાવવાના? ડબલ ડોઝ એટલા માટે હોય કે આપણે બીસીજીનો વાયલ ખોલીએ તો બીસીજીના લાભાર્થી આપણને જલ્દીથી જાજા મળે નહીં, કારણ કે એક ગામ એવું હોય કે જે ગામમાં એકારે બધા બાળકોનો જન્મ થતો હોય નહીં, ક્યાં કોઈ ગામમાં બે નો જન્મ દર હોય, કોઈ ત્રણ જન્મ હોય બાળકો, તો આપણે એ બાળકને એમને એમ પ્રોગ્રેસ આગળ જવા ન દેવાય, પણ 14 દિવસની અંદર આપણે બીસીજી આપી દેવું જોઈએ, જેથી કરી ડબલ ડોઝમાં મંગાવીએ તો બાળકોને બધા બાળકોને બીસીજી મળી રહે. અને આપણને ખબર છે કે બીસીજી એક એવું છે કે જે ડિઝોલ્વ કરવાનું છે, જેને 4 કલાક પછી એનો નાશ કરી નાખવાનો હોય, એટલા માટે ડબલ ડોઝમાં. ટૂંકમાં જે ઓપન વાયલ પોલિસીમાં આવતા હોય કે ન આવતા એ મુજબ હોય છે. અચ્છા, ઓપન વાયલ પોલિસીમાં જે આવે એમાં 1.33 આવે. ઓપન વાયલ પોલિસી જેવી કે પોલિયો, પેન્ટાવેલેન્ટ, આઈપીવી, આ બધા ઓપન વાયલમાં આવે. જ્યારે આ ઓપન વાયલમાં આવે નહીં, આને ડિઝોલ્વ કરવાનું હોય બીસીજી અને મિઝલ્સ બંનેને, તો એમાં ડબલ ડોઝમાં મંગાવવાનું હોય. ઓકે સર, તો 38 ગુણ્યા 2 એટલે બરાબર 76, એટલે બીસીજીના ડોઝની સંખ્યા કેટલી થશે? 76. ઓકે, લાસ્ટ અને થોડો અટપટો અને થોડો મોટો આપણા માટે દાખલો કહેવાય, પણ ખૂબ સરળ છે. હાથમાં પેન અને બુક લ્યો અને વારંવાર કુટ્રેમેક્સાઝોલ અને ORSની સંખ્યા કાઢો. એક વખત ORS અને કુટ્રેમેક્સાઝોલની સંખ્યા કાઢતા આવડશે, તમને 100% દાખલો સરળ થશે. તો ગણીએ કુટ્રેમેક્સાઝોલની ગણતરી. બરાબર, કોટ્રેમેક્સાઝોલની ગણતરી જ્યારે તમે ગણો ત્યારે તમારા મગજમાં યાદ રાખવાનું કે આ કોટ્રેમેક્સાઝોલ કોને આપવાની હોય? નાના બાળકોને. નાના બાળકો કેવા? નાના બાળકોને જે ARI શરદી ઉધરસથી હોય, જે શરદી ઉધરસથી હોય એવા બાળકોને આપવાની હોય. એક વર્ષમાં બાળકને કેટલી વાર શરદી ઉધરસના એટેક આવે? આપણે ઓલરેડી 3 વાર ઓલરેડી આપણે IMNCI માં ભણી લીધું, આપણે ચાઇલ્ડ હેલ્થમાં ભણી લીધું કે એક વર્ષમાં બાળકને 3 વખત શરદી ઉધરસના એટેક આવે. તો આપણે પહેલા જ્યારે કોટ્રેમેક્સાઝોલની સંખ્યા ગણવી હોય તો સૌ પ્રથમ આપણે શરદી ઉધરસવાળા બાળકો કેસની સંખ્યા ગણવી જોઈએ કે મારે એક વર્ષમાં મારા ગામમાં શરદી ઉધરસના કેસ કેટલા થશે. ઓકે, તો શરદી ઉધરસના કેસ શોધવા હોય તો એના માટેનું સૂત્ર શું છે? લાભાર્થીની સંખ્યા ત્રણ. શું છે આ? એક બાળકને આપણે હમણાં વાત કરી ને કે 3 વાર શરદી ઉધરસ થાય એટલા માટે એને ગુણ્યા 3. ઓકે, તો લાભાર્થીની સંખ્યા છે 38 ગુણ્યા 3. તો કેટલા કેસ થયા ટોટલ? 114 કેસ. જો હવે અહીંયા 114 કેસ છે, તો એવું નહીં કે 114 કેસ છે એ બધા જ કેસને કોટ્રેમેક્સાઝોલની જરૂર પડે.
આપણા ઘરે શરદી ઉધરસ થાય છે બાળકોને, તો આપણે સીધી ગોળી પાઈ દઈ છી. આપણા ઘરમાં કોઈ વૃદ્ધ, આપણા ઘરમાં કોઈ વયોવૃદ્ધ હોય અને કોઈ ઘરડું વ્યક્તિ હોય તો એમ કે તરત જ ગોળી પાઈ દઉં. તો પેલા શું કરીએ આપણે, તુલસીના પાન, હરડુસી, ટૂંકમાં ઘરગથ્થુ ઉપચાર આપણે કરીએ. તો કોટ્રામેક્સાઝોલ ની જરૂર કેટલા બાળકોને દઈએ, તો 114 માંથી માત્ર 10% બાળકો એવા હોય કે જેને કોટ્રામેક્સાઝોલ ગોળીની જરૂર પડે. તો આપણે 114 નું શું કરવાનું છે, 10% કાઢવાના. તો 114 ના 10% લેખે કેટલા બાળકો થાય, 11.4. એટલે પોઈન્ટ પછી 4 છે એટલે એ આપણો નીકળી જશે, એટલે રાઉન્ડ ફિગર માં 11 બાળકો. બરાબર. હવે 11 જ બાળકો એવા છે આપણા, જે ટોટલ કેસ છે એ તો શરદી ઉધરસ ના 114 છે, પણ એમાંથી માત્ર 11 બાળકો એવા છે કે જેને કોટ્રામેક્સાઝોલ ની જરૂર રહેશે. અન્ય બાળકોને કોટ્રામેક્સાઝોલ ની જરૂર રહેશે નહીં. બરાબર. તો ને એ 11 બાળકો છે તો એને IMNCI ના નિયમ મુજબ જ ગોળી આપવાની હોય. અને એક બાળકને આપણે ઓલરેડી ભણી ગયા, એ પણ IMNCI માં ભણ્યા, ચાઇલ્ડ હેલ્થ માં પણ ભણ્યા, એક બાળકને કેટલી ગોળી આપવાની હોય, 20 ગોળી આપવાની, 2BD 4-5 ડેઝ. કેવી રીતે 2BD 4-5 ડેઝ, દિવસમાં બે વખત બબ્બે ગોળી, એટલે એક દિવસમાં 4 ગોળી, 5 દિવસમાં 20 ગોળી. બરાબર. એટલે 2BD 4-5 ડેઝ એવી રીતે 20 ગોળી આપવાની હોય. અને તો આપણે હવે ગણતરી કરવી હોય તો કેવી રીતે કરશું, ટેબ્લેટ કોટ્રામેક્સાઝોલ ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ લાભાર્થી ની સંખ્યા ગુણ્યા 20. લાભાર્થી ની સંખ્યા એટલે આપણે 11 લઈશું, કારણ કે 11 જ બાળકો એવા છે કે જેને કોટ્રામેક્સાઝોલ ની ગોળી ની જરૂર પડે. હા, અહીંયા જો આપણે 114 કેસ ભલે આવ્યા, પણ કોટ્રામેક્સાઝોલ ની સંખ્યા જરૂર કેટલા બાળકોને પડે છે, 11. એટલા માટે આપણે અહીંયા 11 લીધા. એને ગુણ્યા 20 એટલે 11 × 20 એટલે 220 નંગ, 220 ટેબ્લેટ ની કોટ્રામેક્સાઝોલ ની જરૂર પડે છે. ખુબ સરસ. અને ત્યાર પછી જો આ જ દાખલો તમને ORS નું સેમ ટુ સેમ, કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, અહીંયા આપણને ORS પૂછે તો આ જ રીતે દાખલો આપણે ગણી. અને આવા જ દાખલા આપણા માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં તમામ પ્રકારના દાખલાઓની ગણતરી ઇન્ડેન્ટને એકદમ સરળ રીતે કેવી રીતે કરવું, એના માટે આજે જ તમારા મિત્રો સાથે શેર કરો અને તમે માસ્ટર માઇન્ડ એજ્યુમાં જોડાવ. અને એ જોડાવવા માટે ઓલરેડી અમિત સરનો વિડીયો તમારી પાસે ઓલરેડી છે જ, એ વિડીયોમાંથી કેવી રીતે જોડાવવું, કેવી રીતે સબસ્ક્રિપ્શન કરવું એ તમને ખ્યાલ જ છે. ત્યાર પછી અવારનવાર આપણને પૂછાતું એક પ્રશ્ન છે, અને એ છે 5 વર્ષ સુધીના બાળકોની સંખ્યા શોધો. અને કયા પૂછાય, 3 વર્ષ સુધીના બાળકોની સંખ્યા. તો આપણે ઓલરેડી ચાઇલ્ડ હેલ્થમાં પણ ભણી ગયા અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં પણ ભણી ગયા કે કુલ વસ્તીના 3% બાળક, 0-3 વર્ષના બાળકોની સંખ્યા કેટલા ટકા હોય, 8%. તો 5 વર્ષ સુધીના બાળકોની સંખ્યા કેટલી હોય, 13%. તો હવે અહીંયા આપણે, આપણી વસ્તી 2500 ની છે, બરાબર. તો 2500 માં 5 વર્ષ સુધીના બાળકો કેટલા હોય એ કાઢવા હોય તો એના માટે કયું સૂત્ર આપણે લાગુ પડશે, કુલ વસ્તી ગુણ્યા 13/100. બરાબર. અહીંયા 13 લખ્યા છે, 13% છે, અને ટકા કાઢવા હોય તો નીચે કેટલા મૂકવા પડે, 100. બરાબર. તો જ ટકા નીકળે. કુલ વસ્તી કેટલી છે આપણી, 2500 × 13/100. 25 × 13 એટલે કે 325 બાળકો 0-5 વર્ષના હશે. બરાબર. તો આ રીતે આપણે 0-5 વર્ષના બાળકોની સંખ્યા કાઢવાની, 0-3 વર્ષના બાળકોની સંખ્યા કાઢવી હોય તો અહીંયા 8 રાખી દો, એટલે 0-3 વર્ષ, 25 × 8 એટલે 200 બાળકો 0-3 વર્ષના હશે. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો થાય. અને એવા જ બીજા પ્રશ્ન છે, અને એ છે કોમ્યુનિકેશન એટલે શું, કોમ્યુનિકેશનની વ્યાખ્યા. અને આવા તમામ પ્રકારના પ્રશ્નો ખૂબ છણાવટથી, ખૂબ સરસ મજાના મગજમાં ઉતરી જાય અને GNC ની પરીક્ષામાં તમે 100% પાસ થઈ શકો એવી સરળતાથી લખી શકો એવા પ્રશ્નો તમામ જોવા માટે ચોક્કસ માસ્ટર માઇન્ડ HU એપ આજે જ ડાઉનલોડ કરો અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર. એપ ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અને વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601 નંબર નોટ કરી લેજો એકવાર, 9601409 8 9601409 8 76 પર કોન્ટેક્ટ કરી શકો છો. 09 8
76 પર કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો, તમારાથી એપ ડાઉનલોડ ન થાય, તમારે કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડે તો ચોક્કસ તમે 9614098716 ઉપર તમે કોન્ટેક્ટ કરો અને તમને અવશ્ય એપ ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ આપવામાં આવશે. આ ઉપરાંત આપણો વિડીયો ઓલરેડી આપણા યુટ્યુબ ચેનલમાં છે જ, તો આવા જ પ્રશ્નો અને ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન કોમ્યુનિકેશન ખૂબ જ સરળ અને સરસ મજાનું તમે લખી શકો એવી ભાષામાં શીખવવામાં આવશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.